नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. ત્રીજી ગુજરાત રાજ્યની ગ્રેપલિંગ સ્પર્ધા યોજાઈ. ત્યારે નવસારી ખાતે ત્રીજી ગુજરાત રાજ્ય ગ્રેપલિંગ સ્પર્ધાનું આયોજન 75મા આઝાદી કા અમૃત મહોત્સવ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ગ્રેપલિંગ કમિટી ઓફ ગુજરાતના નેજા હેઠળ ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત તેમજ ગ્રેપલિંગ કમિટી ઓફ નવસારી અને નવસારી જિલ્લા ક્રીડા ભારતી દ્વારા અને નવસારી વિજલપુર નગરપાલિકાના સંયોગથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લુન્સી કોઈ નવસારી ખાતે થયું હતું. સાથે જ ડોક્ટર રુસ્તમ એન્ડ સદરી, સભ્ય શ્રી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, હસમુખભાઈ પટેલ, સાથે જ અંકુર પટેલ તેમજ ગુજરાત ગ્રેપલિંગ કમિટીના પ્રમુખ ફરીદુન મિર્ઝા, મંત્રી ગિરીશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નવસારીમાં યોજાયા બે રક્તદાન શિબિર. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ. વાંસાનગરની એસબીઆઈ બેંક દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના દિવસ નિમિત્તે પંખા વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ભારતીય સ્ટેટ બેંક વાંસદા શાખા દ્વારા 68મા સ્ટેટ બેંક દિવસ ઉજવણી પ્રસંગે બેંક મેનેજર જીતેન્દ્ર કુંભાળીના અધ્યક્ષ સ્થાને તાલુકાની જુદી જુદી 5 પ્રાથમિક શાળાઓમાં 5-5 પંખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકાની કુમાર શાળા વાંસદા, મોટીવાલઝર મુખ્ય શાળા તેમજ સિંગાળ પ્રાથમિક શાળા, વડલી મુખ્ય શાળા અને રંગપુર પ્રાથમિક શાળાના આચાર્યોએ વાંસદા એસબીઆઈ શાખાની સીએસઆર પ્રવૃત્તિનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન સ્ટાફ જયેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. બિલીમોરા ખાતે જેજે મહેતા સાર્વજનિક હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય તબીબ દિવસ ઉજવાયો. ત્યારે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું એ શાળા પરિવારની ફરજ બને છે. 1 જુલાઈથી રાષ્ટ્રીય તબીબ દિવસ હોય છે ત્યારે આ દિવસની મહત્વને સમજી જેજે મહેતા શાળાના પ્રાથમિક વિભાગમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ આચાર્ય રાજેશભાઈ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક આવકાર આપીને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. આ સેમિનારમાં બિલીમોરાના ખ્યાતનામ બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર દીપકભાઈ ગાંધીને વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે જ અંતે આભાર વિધિ કરીને રાષ્ટ્રવંદના સુર સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. વાંસદાના પીપલખેડથી ખેરગામને જોડતા રોડ પર મસમોટી તિરાડો પડી. ત્યારે વાંસદા તાલુકાના પીપલખેડથી ખેરગામને જોડતો માર્ગ હાલ થોડા સમય પહેલા જ નવનિર્માણ બનાવવામાં આવ્યો હતો અને મોસમના પહેલા વરસાદે જ આ માર્ગ પર મોટમોટી તિરાડો પડતા રોડ બનાવવાની કામગીરી પર અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. શું આ માર્ગ પર કોન્ટ્રાક્ટર અને માર્ગ અને મકાનના અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાનું મટીરીયલ ઉપયોગમાં લેવાથી આ સમસ્યા સર્જાય છે? ત્યારે આ એક તપાસનો વિષય બન્યો છે. દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળી દેગામની 170મા વર્ષની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. પ્રજાપતિ સ્નેહ સંકુલ હોલ દેગામમાં મંડળીના પ્રમુખ પરિમલભાઈ ઠાકોરભાઈ દેસાઈની નેતૃત્વ હેઠળ કાર્યસૂચિના નક્કી કરેલા કામો સાથે વાર્ષિક સાધારણ સભા કરવામાં આવી. સાથે સાથે સમારંભના અતિથિ વિશેષ નવનીતભાઈ પટેલ તથા જીતેન્દ્રભાઈ પટેલ તથા અન્ય સહકારી આગેવાન અને આમંત્રિત મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા તેમજ મંડળીના પ્રમુખ તરફથી વર્ષ દરમિયાન સભાસદોને પ્રોત્સાહન ઇનામોની જાહેરાત કરવામાં આવી. આઈસ્ક્રીમ
हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। વાસ્તાના ખંભાલિયા ગ્રામ પંચાયત દ્વારા ગટર સાફ કરવામાં આવી છતાં પણ ગટરનું પાણી ઉભરાયું ત્યારે ખંભાલિયા ગામે પ્રી મોન્સૂન કામગીરીને લઈને 70,000 ખર્ચે ગટરો સાફ કરવામાં આવી, જેમાં હાલમાં 7 વર્ષ રહેલા વરસાદમાં મંદિરની સામે આવેલી ખંભાલિયા ગ્રામ પંચાયતની ગટરમાં કચરાને કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતાં ગટરનું પાણી ઉભરાઈ ગયું હોય ત્યારે ગટરોની સફાઈને લઈને વાસ્તવિકતા કઈ અલગ જ દેખાઈ રહી છે। જો આવનાર દિવસોમાં અવિરત વરસાદ વરસે તો ગટરિયા પૂર આવવાની અહીંના સ્થાનિકોમાં દહેશત ફેલાઈ રહી છે। ખંભાલિયા ગ્રામ પંચાયતની વર્ષોથી પાણી નિકાલ માટે ગટરોનો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। વાસ્તાના ખાંભલા ગામે ધોધમાર વરસાદમાં નદી કિનારે મૃતદેહ સળગાવવા લોકો મજબૂર, ત્યારે વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને તેને માટે અંતિમ ધામ ગણાતા સ્મશાનની વ્યવસ્થા ન હોવાને કારણે વ્યક્તિના મૃતદેહને ઘરમાં રાખી મૂકવાનો વારો આવતો હોય, આવો જ કિસ્સો વાંસદા તાલુકાના ખાંભલા ગામમાંથી સામે આવ્યો છે। ત્યારે ખાંભલા ગામના જ જયસિંહ ગાયકવાડ જેમણે કહ્યું કે આ બાબતે છેલ્લા 4-5 વર્ષથી સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્યને વારંવાર રજૂઆત કરવા છતાં ખાંભલા ગામમાં સ્મશાન બાંધવામાં આવ્યું નથી, ત્યારે સરપંચ અને જિલ્લા પંચાયત સભ્ય આવીને જગ્યાનું નિરીક્ષણ કરી જોઈ તો જાય છે પરંતુ ખાતમુહૂર્ત કરી શ્રીફળ પણ ફોડી જાય છે, પણ બસ આટલું જ, પણ આજ સુધી સ્મશાનના બાંધકામની એક ઈંટ પણ મુકાઈ નથી। ત્યારે હાલમાં પણ લોકો નદી કિનારે લાશ સળગાવવા માટે મજબૂર બન્યા છે, ત્યારે ગતિશીલ ગુજરાતમાં આ ખાંભલા ગામમાં લાશને સ્મશાન સુધી લઈ જવા માટે રસ્તો પણ નથી, પગવાટથી જવું પડે છે, ત્યારે સ્મશાન બનાવી આપવાના વાયદા પર વાયદા ક્યાં સુધી? અધિકારીઓ અને ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓને કહેવું છે કે જીવતા વ્યક્તિઓને તો ઉલ્લુ બનાવો પણ મરેલાને પણ। અમલસાડથી દેવધા અને તલિયારા રોડ પર જળકુંભીનું સામ્રાજ્ય વાહન ચાલકો ફસાયા, ત્યારે અમલસાડથી કાં તળાવ થઈ દેવધા, વાંગરી, તલિયારા વગેરે ગામો જવા માટેના રસ્તાઓ છે। આ રસ્તાઓ ભારે વરસાદમાં સ્થાનિક પાણીને નિકાલ ન થતાં ડૂબી જાય છે। આ રોડ પરથી પાણી તો ઓસરી ગયા છે પરંતુ બાજુમાંની ખાડીમાં પથરાયેલ જળકુંભીના ઢગલાઓ રોડ પર પથરાયા હતા, ત્યારે ગામોમાંથી અમલસાડ તરફ આવવા નીકળેલા વાહન ચાલકોએ પાછા ફરવું પડ્યું હોવાનું કહેવાય છે। ત્યારે ચોમાસાના પ્રારંભમાં રોડ પર પથરાયેલી જળકુંભીઓનો નિકાસ કરે અને સાથે જ, પરંતુ આવા ચોમાસા દરમિયાન કેવી પરિસ્થિતિ રહેશે એ અંગેની ચર્ચાઓ સંબંધિત ગામોમાં થઈ રહી છે। હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 31.5 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 24.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 81%, જ્યારે સાંજે 90% રહ્યું હતું। હવાની ગતિ 1.5 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી। તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557।